ગિરનાર ખાતે આવેલ મહાકાળી મંદિરે હનુમાન જન્મોત્સવ દિન અવસરે કાળબટુક ભૈરવ તેમજ ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વાસણા તાલુકાના ભીનારના પાટીફળિયા ખાતે આવેલ મહાકાળી મંદિરે શ્રી હનુમાન જન્મોત્સવના પાવન અવસરે કાળબટુક ભૈરવ તેમજ ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાળબટુક ભૈરવ તેમજ ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સાથે સત્યનારાયણની કથાનું કથાકાર ભાસ્કરભાઈ દવેએ લોકોને રસપા દુખ્યા લોકો આવે, કોઈ ગરીબ માધ્યમિક વગેરે બધા લોકો આવે દર્શન કરવાનું. એમ કહેવામાં આવે કે જે હારા માણસ હોય તે મોટા ભાગે ઉત્સાહ આવતા હોય, જે બગડેલી ગાડી હોય તે જ મોટા ભાગે અહીંયા વધારે આવતી. કહેવામાં આવે, કહેવત છે કે જે મોટા ભાગે અહીંયા જે નાના માણસ હોય મોટા હોય મધ્યમ વર્ગના વધારે આવતા હોય, જે દુઃખ દુઃખી અને સુખી કરતાં દુઃખી વધારે અહીંયા આવતા રહે. ને એવી રીતના બધું આ પ્રગતિ ધીરે ધીરે આ મંદિરના 13 વર્ષ જેવા થઈ ગયા. ને એમાં હશે તો બપોર પછી શોભાયાત્રા કાઢવાના છે, એટલે શોભાયાત્રા અહીંયા ત્યાંથી ચાલતા ચાલતા જાય ને ત્યાંથી કાઢવામાં આવે. ને બીજું છે તો અહીંયા કાંઈ હતું ને ધીરે ધીરે અહીંયા પ્રગતિ ઘડી થઈ ગઈ. એની લીધા પહેલાં હું મને બી એટલું બધું કંઈ એટલું બધું અહીંયા પ્રગતિ જોવામાં નહીં. 2-3 વર્ષથી અહીંયા ઘણી પ્રગતિ થવા માંડી છે. વાપી, સેલવાસ, પછી આ બાજુ ડોલવાણ, વિયારા, આ બાજુ ડાંગ, નવસારી, ત્યાંથી દૂર દૂરથી લોકો અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવે છે. જય માતાજી. જય માતાજી. આજે અમે ધીમે ધીમે આજે પ્રગતિ કરી માતાજીને. ગરીબો દુખિયારા આવે તો આજે અમારા પર કંઈ હતું નહીં, પણ મહાકાલી માતાની દયા કૃપાથી અમે આટલે સુધી ધીરે ધીરે આજે કળશ યાત્રાનું આયોજન કરેલું છે. અને કાળભૈરવ બટુક ભૈરવના સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, અને ગણપતિ મહારાજના સવાર સિંહનો પણ સ્થાપના કરવાના છે. આજ સુધી ધીમે ધીમે આ મંદિરની પ્રગતિ કરી છે. દુખિયા આવ્યા જેણે 1-2 રૂપિયા પણ દાન કર્યું છે, એમાંથી ધીમે ધીમે આટલે સુધી અમે પહોંચ્યા છે, અને માતાજીની દયા છે. પ્રવીણ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા.